સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાર્ટીના વ્હીપ મુજબ સર્વાનુમતે કારોબારી તથા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત નગરપાલિકાના વિશાળ સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના વીએન રાવલ, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન, ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વ્હીપ મુજબ કારોબારી તેમજ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન પદે કોકિલાબેન વિજયભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે અરવિંદભાઈ કાળીદાસ પરમાર, નગર આયોજન સમિતિના ચેરમેન ગીતાબેન બિપિનભાઈ સોની, પાણી પુરવઠા સમિતિના ચેરમેન પદે ધવલભાઈ ભાસ્કરભાઈ રાવલ, આરોગ્ય સમિતિના ચેરમેન પદે મહેબૂબભાઈ બલોચ, દીવાબત્તી સમિતિના ચેરમેન પદે ગોવિંદસિંહ કેસરીસિંહ પરમાર, ગટર યોજના સમિતિ ચેરમેન પદે દીપકભાઈ હસમુખભાઈ કડિયા, ટાઉન હોલ સમિતિ રાજેશકુમાર રતિલાલ ટેકવાણી, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન પદે ગીતાબેન સંજયભાઈ પટેલ, ગુમાસ્તાધારા સમિતિ ચેરમેન પદે સીતાબેન ધુડાજી વણઝારા, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના સમિતિના ચેરમેન પદે રીટાબેન દિલીપભાઈ રાઠોડ, સ્વચ્છ ભારત અભિયાન સમિતિ ચેરમેન પદે દક્ષાબેન જીતેન્દ્રસિંહ મખવાણા, વસુલાત સમિતિ ચેરમેન પદે શિલ્પાબેન મહેશસિંહ મખવાણા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે અરવિંદભાઈ કાલિદાસ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન પદે દિલીપભાઈ પસાભાઈ રાવળ, ફાયર એમ્બ્યુલન્સ સ્મશાન સમિતિના ચેરમેન પદે જગદીશભાઈ લચ્છુમલ કિંતાણી, બગીચા સમિતિના ચેરમેન પદે મોજીબેન લલ્લુભાઈ દેસાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના સમિતિ ચેરમેન પદે જશોદાબેન નટવરસિંહ રાઠોડની સર્વાનુમતે પાર્ટીના વ્હીપ મુજબ કરવામાં આવી હતી, તો તમામ સભ્યોએ વધાવી લીધા હતા. જ્યારે કારોબારી તેમજ અન્ય સમિતિઓની રચના થતા હવે નગરના વિકાસ માટે દરેક ચેરમેનોને પોતપોતાની વિભાગોની જવાબદારી અદા કરવા અપીલ કરવામાં આવી હતી, તો વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા નિખિલભાઈ પટેલ, રાણાભાઈ સહિત વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. પ્રાંતિજ નગરપાલિકાના સામાન્ય સભાખંડમાં જે સામાન્ય સભાની મિટિંગમાં પાર્ટી દ્વારા વિવિધ સમિતિઓની નિમણૂક કરવામાં આવી હતી, એમાં શ્રી કોકિલાબેન વિજયભાઈ પટેલની કારોબારી તરીકે ફરી રિપીટ કરવામાં આવે છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા દરેક સમિતિના સભ્યોને, એટલે કે બાંધકામ, આરોગ્ય, દીવાબત્તી એવા બધા સભ્યોની સમિતિ 18 સમિતિઓની રચના કરવામાં આવી. એ સમિતિઓના દરેક ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા સામાન્ય સભાના દરેક સદસ્ય, એટલે અપક્ષો તથા કોંગ્રેસના સભ્યશ્રી, દરેક સદસ્યએ મને સાથ સહકાર આપ્યો, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.